નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? એકદમ મજામાં ને? ધોરણ 9 વિષય ગુજરાતી, એમાં આજે આપણે પૂરક વાચનમાં પાઠ 3નો અભ્યાસ કરીશું, જેનું નામ છે કાશીમાની કૂતરી. આ મિત્રો એક આપણો પાઠ છે, એનો સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા, અને જેના લેખક છે પન્નાલાલ નાનાલાલ પટેલ. આપણે આપણો પાઠ જોઈએ એ પહેલાં આપણે લેખક પરિચય જોઈએ તો એમનો સમય 1912નો છે. હવે ગુજરાતની પૂર્વ સરહદે આવેલા ડુંગરપુર પાસેના માંડલી ગામમાં જન્મેલા એવા શ્રી પન્નાલાલ પટેલે સાહિત્યમાં મુખ્યત્વે 3 ક્ષેત્રો ખેડ્યા છે, નવલકથા, ટૂંકી વાર્તા અને નાટક. વળામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ વગેરે ગ્રામજીવનને લગતી અને માનવજીવનના સનાતન ભાવોને કલામય રીતે આલેખતી નવલકથાઓ છે. વાત્રકને કાંઠે, સાચા સમણા જેવી અનેક ટૂંકી વાર્તાઓ અને એળે નહીં તો બેળે જેવી નાટ્ય રચનાઓથી એમણે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. માનવભાવોના એમના નિરૂપણમાં અનુભવનું બળ વર્તાય છે. એમણે જ્ઞાનપીઠનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. મિત્રો, પન્નાલાલ પટેલને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે અને એમની જે માનવીની ભવાઈ એ કૃતિ છે એના આધારે એને એવોર્ડ છે મળેલો છે. હવે આપણે આજે જે આ પાઠનો અભ્યાસ કરીશું એમાં શું જોવાનું છે તો કે પ્રસ્તુત કૃતિમાં એક તરફ પુત્રી માટેની કાશીમાની લાગણી અને બીજી તરફ એમનું ઘવાયેલું અહમ, એના તાણાવાળા દુષ્કાળના કપરા દિવસોની ભૂમિકામાં લેખકે કલાત્મક રીતે ગૂંથ્યા છે. કૂતરીનું વર્તન અને કાશીમાના ભાવ પલટા લેખકે બારીકાઈથી આલેખ્યા છે. કાશીમાં પોતાની જાત સાથે વાત કરે છે ત્યાં કૂતરી માટેની એમની લાગણી, એને મારી તેનો પસ્તાવો, પોતાના અહમ માટેની શરમ, મારે હાથે જ આવું થવા નિર્માયું હશે એવો નસીબવાદનો સધિયારો, એક સાથે કેવા કેવા ભાવો લેખકે નિરૂપ્યા છે. લોકબોલીની છટાઓ એની લઢણો દ્વારા લેખકે એ કુશળતાથી કરી શક્યા છે. જો જે લોકબોલી હોય એ બોલીની અંદર લખાયેલું લખાણ હોય એ વાંચવું ખૂબ ગમે છે. અહીંયા લેખકે પણ લોકબોલીની લઢણમાં આ આખીએ જે વાર્તા છે એ લખી છે. અને વાર્તામાં કઈ વાત છે તો કે કાશીમાં પોતે કૂતરી પ્રત્યે એને લાગણી છે, પણ એકવાર એનો અહમ ઘવાતા અને સાથે સાથે દુષ્કાળના દિવસો છે એટલે એ કૂતરી ઉપર એકવાર ગુસ્સે પણ થઈ જાય છે, પછી પોતાને પસ્તાવો થાય છે, એને માર્યા, એની મારી છે એનો કૂતરીને, અને સાથે સાથે એને એના પ્રત્યે લાગણી પણ છે, પણ પોતાના અહમને લીધે એનાથી આવું થઈ ગયું છે એ વાતની એને શરમ પણ છે. મિત્રો, મનુષ્યનો સ્વભાવ કંઈક આવો ને આવો જ છે. આપણે આપણા અહમને લીધે થઈ અને આપણા સંબંધોમાં પણ આવું કરતા હોઈએ અને ગુસ્સો આવે ત્યારે આપણને બીજી કંઈ વાત દેખાતી નથી. જોઈએ આપણે કે ગામ સીમાડે ચાલતા રાહત કાર્ય ઉપરથી બપોરિયા રોટલા ખાવા આવેલા ગામના માણસો ખાધું ન ખાધું કરીને વળી પાછા કામ ઉપર ઉપડી ગયા. બપોરિયા એટલે શું મિત્રો? તો કે બપોરના સમયે જે વાત છે રોટલાની એ કયા સમયના હતા તો કે બપોરના સમયના. સીમાડે એટલે સીમમાં. કાશીમાંએ તો પોતાના બેઉ દીકરાની વહુઓને પણ ખવરાવતાકને સૌની સાથે રવાના કર્યા. રિસેસમાં ઘરે આવેલા 10-8ના બે પોતરોને પણ મોટી મોટી મકાઈની ધાણી આપી કાઢી મૂક્યા. ઉપડી જાઓ, ઘંટ હવે વાગવામાં છે, ને પછી સુમસામ બની રહેલા વાતાવરણમાં કાશીમાંએ કામ કાઢ્યું. લાવ ત્યારે હું એક ગોળ ભાંગીને માટલામાં ભરી લઉં. જો હવે એના દીકરાના દીકરાઓ છે એને વળાવ્યા, વહુઓને વળાવી અને હવે પોતે કામે લાગ્યા છે. આ વર્ષે તો જાણે દુકાળ હતો ને ગોળે 12 માસી ખર્ચ રૂપે અધમણ જ લાવ્યા હતા, પણ સારા વર્ષોમાં જ્યારે 2.5-3 મણ ગોળ લાવતા ત્યારે પણ કાશીમાં ઘર ફળીનું લોક સગે વગે થઈ જતું, પછી જ એકાદ વહુની મદદ લઈને ગોળ ભરવા બેસતા હતા કે ન માંગે છોકરા યા ન કોઈ ગામ ફળીનું માણસ આવી અને ચાખી જુએ. જો કાશીમાં છે એ સ્વભાવે કેવા હતા એનું વર્ણન આપણને અહીંયાથી ખ્યાલ આવે કે કાશીમાં પોતે
આવી રીતે આ ગોળ ભરવાનું કામ કરતા તો એ કેવો સમય નક્કી જોતા કે કોઈ છોકરું ના હોય, કોઈ ગામફળીનું કોઈ માણસ પણ ન હોય અને એની પાસેથી એ ગોળ ચાખવા માંગે નહીં, એવો સમય નક્કી કરી અને એકલે હાથે જ એ કામ કરતા. જ્યારે જાજુ લાવતા ત્યારે વહુની મદદ લેતા. પણ હવે દુષ્કાળને લીધે શું થઈ ગયું છે તો કે 12 મહિનાનો ખર્ચ છે, એટલે કે આખા વર્ષનો ખર્ચ આવક પ્રમાણે ગણી અને જે કંઈ અડધો મણ લવાયો, અડધો મણ એટલે મિત્રો 10 કિલો, એટલો એ લાવ્યા છે. પણ કાશીમાએ જેવું રવા ઉપરથી કંદાન ખોલ્યું કે ચોપાડના નેવા આગળ કાબરી કૂતરીએ ડોકું કાઢ્યું. સત્કાર કરતા કાશીમાએ કહ્યું, પણ ખરું, આવી પહોંચ્યા તમે? નગરીને ગમે એટલી હડાહડ કરીએ પણ જવાની છે ઓછી હવે, એટલે રે, નકર ભોળું જ ફોડીને આપીશ જો ઉમરામાં પેઠી તો. જો કાશીમાં છે એ હવે કૂતરીને આવતા જોવે છે એટલે થોડા ગુસ્સે થાય છે. પોતે જે ગોળને ઢાકેલું છે એ કાઢીને ગોળને ભરવાનું જ્યાં તૈયારી કરે છે ત્યાં કૂતરી આવી જાય છે અને એને ગુસ્સામાં ઘણું બધું કહે છે. કાશીમાં ભોડું એટલે એને એવું કહે છે કે તારું માથું જ ફોડી આપીશ એમ. જો ગુસ્સામાં કહે છે, ખરેખર એવું કરવા નથી માંગતા પણ એવું કહે છે. કાબરી ભિખારીની જેમ અડધી ચોપાટે બે પગ ઉપર બેસી ગઈ. એના 6 આંચળ લીલા ચામડાની જેમ લટકી પડ્યા હતા. પેટના પાસા એકબીજાથી ભેટવાની અદામાં હતા. આંખો ઊંડી ઉતરી ગઈ હતી, આંખો છે એની ઊંડી ઉતરી ગઈ હતી. ભૂખનો માર્યો જીવ જાણે કે પાપણોમાં આવીને વલવલતો લાગતો હતો. જો હવે એ સમય દુષ્કાળનો છે તો માણસોને પૂરું ભોજન ન મળતું હોય તો આવી રીતે પશુઓને તો શું ભોજન મળે? માટે દુષ્કાળનો ભોગ પશુઓ વધારે બન્યા છે અને એનું વર્ણન છે એ આ કાબરી કેવી છે દેખાવે એના વર્ણન દ્વારા આપણને ખ્યાલ આવે છે. માણસ જ્યારે એકલું હોય છે ત્યારે પણ મનની અંદર કંઈ ને કંઈ ચરવણ ચાલતું હોય છે. તો કાશીમાને તો સામે સાંભળનાર કાબરી હતી બડબડવા લાગ્યા. જાણું છું કે તારા પેટમાં શ્વાસે નથી, પણ મનેક જેવા મનેકને જ કપરો કાળ આવ્યો છે, ત્યાં કૂતરા બિલાડાની ક્યાં વાત કરવી? જો હવે કાશીમાં છે એ ચરવણ ચાલતો હોય એટલે તો કે વિચારો ગોળાયા કરતા હોય મનની અંદર એમ. મનેક એટલે કે માણસ. કાશીમાં હવે કૂતરી સાથે વાતો કરતાં કરતાં બોલે છે. માણસ એકલો હોય છતાંય એના મનની અંદર વિચારો ચાલતા હોય તો અહીંયા તો કાશીમાને સાંભળવા માટે આ કાબરી છે. એટલે એ કહે છે કે હું જાણું છું એમ કે તને ભોજન નથી મળતું, એટલે તારો શ્વાસે નથી એમ. પેટમાં શ્વાસે નથી એટલે શું? તો એને ભોજન નથી મળતું એટલે હવે એ દુબળી થઈ ગઈ છે, આમ મરવા પડી છે. પણ મનેક જેવા મનેકને જ કપરો કાળ આવ્યો છે, એટલે કે મનુષ્ય માટે જ આ આકરો મુશ્કેલી ભર્યો સમય આવ્યો છે એમ. તો કૂતરા બિલાડાની તો ક્યાં વાત કરવી? કાશીમાની વાત ધ્યાનપૂર્વક સાંભળવા માંગતી હોય તેમ કૂતરી 4 પગ માંડી હળવે હળવે બારણા તરફ પગ ઉપાડ્યા. જો હવે કૂતરી જાણે પોતે સાંભળતી હોય એવી રીતે એણે તો ધીમે ધીમે કાશીમા તરફ પગ ઉપાડ્યા. કંતાન પર ચોટેલા ગોળ વણછોડવા વળેલા કાશીમાનું એ તરફ ધ્યાન જતાં વળી એને પડકારી, જો હા કાબરી, આજ તારું આવી બન્યું એમ નક્કી જાણજે. માનતી નથી પણ. વણછોડવા એટલે ઉખેડવું. જો કંતાનમાં જે ગોળ ચોટ્યો છે એ કાશીમાં ઉખેડતા હતા ત્યાં એનું ધ્યાન ગયું કે આ કાબરી છે એ તરફ આવે છે, એટલે એને ખીજાય છે. મિત્રો, તમે બધાએ આવો અનુભવ કર્યો હશે. તમારી શેરીનું કૂતરું હોય, કોઈ ગાય એવી રીતે ત્યાં ત્યાં આવતી હોય, તમે રોજ એને રોટલી નાખતા હોય એટલે એકદમ ટેવાઈ ગયું હોય, હેવાયું થઈ ગયું આપણે કહીએ ને એમ. પછી તમે એની સાથે કંઈક વાત કરતા હોય, એને એવું કહેતા હોય આગી જા આમ જા, તો એ બધું એ સમજે છે. અહીંયા કાશીમાને પણ આ કૂતરી સાથે એટલી જ લાગણી છે. કાબરીને જબાન હોત તો કહેત કદાચ કે તમે મને ઉંબર ઓળંગવાની ના પાડી છે ને કાશીમાં, એટલે જ તો બેસવા દો ને. હુકમ માનતી હોય એ રીતે ઉંબર લગોલગ બહારની બાજુએ વળી પછી 2 પગ ઉપર બેસી ગઈ. જો કાશીમાએ જેવું આમ કહ્યું ને કે માનતી નથી ને જાય એમ, તો એ ઉંબર ઓળંગી નહીં પણ ઉમરાની ઓલી બાજુ એ બેસી ગઈ. ત્યાં કાશીમાં અત્યારે ચીડાયેલા ના હોત તો એમને જરૂર થાત કે બારણાની વચ્ચોવચ બેઠકે બેઠેલી લાગે છે કેવી મૂઈ. સફેદ અને કાળા રંગની કાબરી હતી પણ રૂપાળી પાછી.
કાશીમાએ તેની દયામણી આંખો જોઈને વળી કહ્યું કે અહીં બેસીને ટરડ્યા વગર ફળી બહાર નીકળીને વાડીએ ગંગોળ તે કાંઈ કંઈ મળશે. તે દન બટકું રોટલો તને નાખ્યો ત્યારે ભણેલો ભાઈ શું કહેતો હતો? ભૂલી ગઈ? કાશીમાનો 20 વર્ષનો દીકરો 5 ચોપડી ભણ્યો હતો. જો એવું કહે છે હવે કાશીમાં કે અહીંયા બેહી ગઈને ટળવળે છો, એના કરતાં તું બહાર જઈને ગંગોળ એટલે કે ફંફોળ એમ કંઈક બહાર કોકે રોટલો નાખ્યો હોય તો એ ગોતવા જા, તને અહીંયા કાંઈ નહીં મળે એમ. એ દિવસે એ બટકું રોટલો તને આપ્યો હતો ત્યારે ભણેલો ભાઈ શું કહેતો હતો? એવું એ કહે છે. જો કાશીમાં પોતાના 5 ચોપડી ભણેલા દીકરાને એ ભણેલો ભાઈ એવું કહેતા ને કાશીમાં એને ભણેલો કહીને સંબોધતા. આ સાથે કાશીમાને મહિના પર બનેલો આ પ્રસંગ યાદ આવ્યો કે બે કોળિયા ભૂખ્યા રહીને કાશીમાએ કાબરીને કકડો રોટલો નેવ આગળ નાખ્યો. ત્યાં કામ પરથી પાછો ફરે ભણેલો જોઈ ગયો. માને એ કહ્યા વગર રહી ન શક્યો, એટલો રોટલો કઈ મનેખને આપ્યો હોત તો કેવું? માં, કૂતરા તો ઇધર ઉધર શિકાર કરી નહીં જીવી શકે. જો હવે ઇધર ઉધર એટલે કે અહીં તઈ, નેવ એટલે નેવું એમ, પોતાના છાપરા ઘરનો બહારનો ભાગ હોય ત્યાં થોડું છાપરું બહાર નીકળું હોય એને નેવું કહેવાય. હવે ન્યા આગળ એ રોટલો મૂકે છે, એનો દીકરો જોઈ જાય છે એટલે એવું સમજાવે છે કે આ તો પશુ છે, એ બહાર ક્યાંક શિકાર કરીને ખાઈ લે. આ રોટલાનો કટકો કોઈ માનવીને આપ્યો હોય, મનુષ્યને, મને એટલે માણસ મનુષ્ય, તો કેવું સારું થાત એમ. કોઈ ગુનો કર્યો હોય તેમ કાશીમાનું મોં પડી ગયું. દીકરા આગળ બચાવ કર્યો તે પણ લૂલા મને કરું ભાઈ, જન્મારાની ટેવ છે, તે કૂતરાને બટકું નાખ્યા વગર હોરો નથી વળતો. જો હવે હોરો એટલે ધરપત, શાંતિ એમ. જન્મારાની ટેવ છે એટલે પહેલાંના લોકો છે એ હંમેશા જમતા પહેલાં ગાય અને કૂતરા માટે ભોજન થોડું બચાવતા હતા, એટલે એટલી જૂની ટેવ છે તો જતી નથી એમ, ત્યાં સુધી શાંતિ નથી થતી એવું એ સમજાવે છે. કાબરી મૂળે કાશીમાની કૂતરી હતી. એ ગલુડિયું હતી ત્યારે કાશીમાએ ફળીના છોકરાને કહી દીધું હતું, આ ગલુડિયું મારું છે છોરા, ને ત્યાર પછી ફળીની મજિયારી કાબરી જોડે કાશીમાનું નામ જોડાઈ ગયેલું. કાશીમાની કાબરી. કાબરીની પહેલી સુવડ વખતે કાશીમાએ ફળીના છોકરાને તુક્કો પણ સૂઝેલો, જાઓ છોરા ફળીમાંથી ચપટી ચપટી લોટ ને કાકરી કાકરી ગોળ લઈ આવો, આ વાટકી લેતા જાઓ તો આંગળી આંગળી ઘી આપશે, આપણે કાબરી માટે શીરો બનાવીશું. જો કાશીમાને કાબરી પ્રત્યે કેટલી બધી લાગણી હતી એ વાત અહીંયા લેખકના વર્ણન દ્વારા આપણને સમજાય છે કે જ્યારે ગલુડિયું હતી ત્યારે જ કાશીમાએ એને એવું કહી દીધું હતું કે આ મારું ગલુડિયું છે એમ. મજિયારે એટલે સૌની સરખી મિલકત એમ. કાશીમાને ખબર ન પડી કઈ ઘડીએ કાબરી ઉંબર ઓળગી અને કમાડ સાથે લપાકતી ને બેસી ગઈ હતી. કાશીમાના હૈયામાં ભયનો ધ્રાસકો પથ્થર થઈને પડ્યો હતો. બબડિયા પણ ખરા, આજે અડી કરીને પેઠી છે તે ગોળનું રોડું લીધે જ કાં તો છોડવાની છે. ઓછું હોય તેમ ફળીમાં કાબરીએ કરેલા આ પહેલાંના પરાક્રમ પણ કાશીમાના મનઃપ્રદેશમાં રમવા લાગ્યા. જો હવે કાશીમા પાસે અચાનક નજીક આવીને આ બેસી ગઈ એટલે એને એક ધ્રાસકો પડ્યો અંદર, અને એ બબડે છે એમ કે આજે તો આ અડી કરીને બેઠી છે એટલે નક્કી જ કરીને આવી છે એમ, કે રોડું એટલે કાકરી ટુકડો એમ, આ ગોળનો ટુકડો એ અહીંયાથી લઈને જ જશે એમ. અને કાબરીએ જે ફળિયામાં જૂના એના જે કંઈક બનાવો હતા એ કાશીમાના મનની અંદર યાદ આવવા માંડ્યા કે એવે વખતે પહેલાં તે કોઈના ઘરમાં જઈને કંઈ ખાઈ આવ્યું હોય, કંઈ લઈ આવ્યું હોય, એ બધું એને યાદ આવે છે. શરૂ શરૂમાં તો કાશીમાં કાબરીના આ પરાક્રમમાં પ્રણેતા નહીં તો સાક્ષી તો રહ્યા જ હતા. એક બપોરે દોલાભાઈના કમાડ નીચે માણસની જેમ આંગળા નાખે એમ પણ પગ નાખીને કાબરીએ અંદરનો ઉલાળો ઊંચો કરીને કમાડ ઉઘાડ્યા. એ જોઈને તો કાશીમાએ જાણે અજાણે કાબરી માટે વાહ વાહ કર્યું હતું. તો મોંઘી બહેનનું ઘી ખાધું એ વખતે નવાઈના બુરખા નીચે અભિમાન છુપાવતા કાશીમાએ કહ્યું હતું, આ કૂતરાની જાતને શી ખબર પડી કે ઘંટી તાણતા તાણતા મોંઘી બેન ઊંઘે છે, તો લાવ ઘરમાં બેસી જાઓ. જો હવે કાશીમાને આ જૂના કાબરીના જે પરાક્રમો હતા એ યાદ આવે છે. એટલે કાબરીએ શું કર્યું હતું તો કે દોલાભાઈના ઘરમાં જઈ અને એક માણસ જે રીતે હાથથી સાંકળ ખોલે એમ એણે એના પગથી સાંકળ ખોલી હતી.
ત્યાં જઈ અને કંઈક એમનું ખાઈ આવી હતી, અને આ મોંઘી બહેનના ઘરમાં જઈને તો એણે ઘી ખાઈ લીધું હતું. કાશીમાં જાણે એને સંભળાવતા હોય અને કૂતરીની વાહ વાહ કરતા હોય એ રીતે એણે તો કટાક્ષમાં કહી દીધું કાશીમાંએ કે આ કૂતરીને કેમ ખબર પડી ગઈ કે મોંઘી બહેન ઘંટી તાણતા તાણતા ઊંઘી ગયા છે એમ. ખરેખર એમનું ધ્યાન નહોતું એટલે એ સૂતા હશે એવું એની ઉપર કટાક્ષ કરે છે આ મોંઘી બહેન ઉપર કાશીમાં. આવે વખતે કાશીમાં કૂતરીનો બચાવ કરતા આડકતરી રીતે ફળિયાને કહેતા હતા કે ભાઈ અત્યાર લગી તો આપણ બધા કૂતરાને નાખવાનું પુણ્ય ગણતા હતા, એટલે ખાઈને ઉઠ્યા પછી કટકો નાખતા હતા ને રાતનું વધ્યું ઘટું કૂતરાને નાખતા હતા, પણ હવે તો કૂતરું શું દૂધ દેવાનું છે, નાખો ડોબાને કે છાપકુએ દૂધ વધારે મળશે. એમ કહીને કૂતરાને ખસ્તા કર્યા પછી ભૂખના માર્યા કૂતરાએ મનેખની પેઠે ચોરવાની ને છાને માને ખાવાની કળા શીખવા માંડી લાગે છે. જો હવે કાશીમાં જ્યારે કાબરિયાવું કરતી ત્યારે ફળીવાળાને કહેતા કે માણસો હવે એને બટકું રોટલો નાખવાનું બંધ કર્યું છે અને એવું કહે છે કે કૂતરા શું દૂધ દેવાના, એના કરતાં ડોબાને કે છપ આપીએ એટલે ભેંસને એને આપીએ ગાયને એને બટકું રોટલો તો એ થોડું દૂધ વધારે આપશે. એટલે કૂતરાઓ બિચારા શું કરે એમ એ માણસની જેમ ચોરીને ને છાનામાના ખાવાની જે કળા છે એ શીખી લાગે છે એમ. કાશીમાના ભણેલા દીકરાએ એ વખતે પણ કાશીમાની વાત કાપેલી, ખરું તો માં કૂતરાને નાખીએ શું પુણ્ય મળવાનું, આપણી ફળીમાં જ ચાર કૂતરા છે તો ભારતભરમાં કેટલા કૂતરા હશે અને લાખો કૂતરા કેટલું ધાન ખાતા હશે, તેમજ કો હવે આ બધું ધાન જો માણસોને મળે તો એ પુણ્ય માટે કે કૂતરા ખાય એ પુણ્ય વધારે એમ. કાશીમાં ભણેલા સામે દલીલ ન કરતા આટલું કહીને ચૂપ રહેલા, તમારું ભણતર જે કે એ સાચું ભાઈ, અમારું ગણતર હવે શું કામમાં આવવાનું. જો કાશીમાનો દીકરો જ્યારે એને એવું કહેતો કે કૂતરાને નાખે શું પૂન મળે એમ, માણસને ખવડાવીશું તો પૂન મળશે, ત્યારે કાશીમાં એમને એવું કહેતા કે તમારું ભણતર છે એ જ સાચું, અમારું ગણતર શું કામનું એમ. એટલે આપણા લોકો છે જે પહેલાંના જમાનાથી જૂના લોકો જે રીતે પુણ્યની વાત કરતા અને જમવામાંથી એક ભાગ કૂતરા માટે કાઢવાની જે વાત કરતા એ પ્રમાણે સૌ કરતા આવતા હોય, એટલે કાશીમાં અહીંયા એવું કહે છે કે અમારું ગણતર હવે શું કામનું એમ. પણ આ પછી ભણતરના ગણતરનો વિરોધ કરતા હોય એ રીતે અવારનવાર બબડ્યા કરતા, ના ભાઈ ના, ધરતી કંઈ એકલા મનેખના બાપની નથી, આય બધા ભગવાનના પેદા કરેલા જીવો છે, ઢોરઢાખરને કૂતરા બિલાડાની જંજાળ જ ન હોય તો આપણે જ વિચાર કરો ને કે એકલમૂળિયું મનેખ લાગે કેવું. કાશીમાંએ અહીં વિચિત્ર એવી ઉપમાએ ઉચ્ચારેલી કે બોડારોડા માથા જેવું. જો પછી કાશીમાંને એવું થતું જ્યારે એનો દીકરો આવું કહેતો ત્યારે કે આ ધરતી છે એ માત્ર મનુષ્યોની જ નથી એમ, મનેખ એટલે મનુષ્ય, અહીંયા તો ભગવાને બધા જીવને પેદા કર્યા છે એમ, ભગવાને બધાને ધરતી ઉપર જે રીતે મનુષ્યને મોકલ્યા છે એમ બધા જીવને એમણે જ મોકલ્યા છે, અને જો એ લોકો ન હોત તો એકલા મનુષ્યો કેવા લાગે તેમ, અને એકલા મનુષ્યો કેવા વિચિત્ર લાગે એની ઉપમામાં કાશીમાં શું કહે છે કે તો કે બોડારોડા માથા જેવા એમ. માથું જો વાળ ન હોય કાન ન હોય તો એવું બોડું કેવું લાગે, એવા માણસો વિચિત્ર લાગે જો ધરતી ઉપર એ એકલા જ હોત તો. આગળ કહે છે કે આજે પણ કાશીમાં એ ગોળ જોઈને ટટળી રહેલી ભૂખી ડાસ કાબરીને જોઈને આવી જ વાત ઉચ્ચારી, ઢોરા જેમ આપણે પાળે પડ્યા છે એમ કૂતરા બિલાડાએ આપણી જ માયા છે ને, આપણને તો ભાઈ છોરા વગરનો અવતાર, બિલાડી વગરનું ઘર ને કૂતરા વગરની ફળી ત્રણેય સરખા સુના સટ જ લાગે છે. ને વળી એમણે કાબરીને સલાહ આપી કે સમજ ભૂંડી સમજ, સરાયા વર્ષોય હવે તમારે માટે કપરા છે, તો આ વળી દુકાળનું વરસ છે, સમય જરા ઓળખને ધાનની લાલચ મેલીને ઉપડી જા સીમમાં, ભગવાને તને દાંત આપ્યા છે તો ચામણું આપશે, જો લે આટલી કાંકરી લઈને નીકળ મારી આંખો આગળથી, નગરી ટટડ્યા વગર ને લોહીના શેકાણ કરાવ્યા વગર. ને કાબરી તરફ કાશીમાંએ સોપારી જેવડી ગોળની એક કાંકરી નાખી. જો હવે કાશીમાં એવું કહે છે કે જો સારા દિવસો હતા ત્યારે તારા માટે બધા આવું કહેતા હતા, તો હવે તો આ દુકાળના કપરા દિવસો છે તો કઈ રીતે તું જીવી શકીશ, એટલે એને જાણે કે સમજાવતા હોય એમ કહે છે કે તું સીમ બાજુ ઉપડી જાય એમ, તો ત્યાં તને કંઈક ને કંઈક ખાવાનું મળી જશે, ભગવાને તને
દાંત આપ્યા છે તો ચામડનું આપશે, એટલે કે ભગવાને પૃથ્વી ઉપર તને મોકલી છે તો તારા જમવાની વ્યવસ્થા એ તને કરી આપશે. પણ અહીંયા મનુષ્યોના વિચારો બદલાયા છે એટલે અહીં તો તને કાંઈ નહીં મળે એવું કહી, અને એ આ કાબરી છે એને ભાગી જવાનું, ત્યાંથી નીકળી જવાનું કહે છે. અને પોતે એને ગોળની થોડી કાકરી છે એ એને ઘા કરીને આપે છે. હવે નાખ્યા પછી જ કાશીમાને ખ્યાલ આવ્યો કે કાકરી જેવી કાબરી પાસે નાખી એવી ઉંબર બહાર નાખી હોત તો ટાંટિયો કેવો ઘરમાંથી નીકળી જાત. અરે કાબરી, કાંબરી જેવી કાકરી લેવા જતા એવા અહીં પોતે ઉઠાત ને ઘંટી પાટિયું લઈ શકતા હોત. જો હવે કાબરી જેવી બહાર વહી જાત, પોતે કાકરી નાખ્યા પછી એવું વિચારે છે કે અહીં નજીક નાખી એના કરતાં ઉંબરાની બહાર નાખી હોત તો આ કાબરી એ લેવા બહાર વહી જાત અને હું એ ઉઠી અને ઘંટીનું પાટિયું છે એ લઈ લેત એમ, એટલે એને અંદર આવવા ન દેત. અહીંયા સુધી મિત્રો આપણે આ આપણો પાઠ છે એ રાખીએ. આગળનો પાઠ છે એ હવે પછીના લેક્ચરમાં ભણીશું. સ્વાધ્યાયમાં તમારે મિત્રો આ જે પાઠ છે એના શબ્દાર્થ છે, જો પાના નંબર 170 ઉપર એ શબ્દાર્થ તમારે લખવાના છે હોમવર્કમાં. આપણે આ જ પાઠ સાથે ફરી મળીશું. આવજો.